हेलो मारा धोरण 9ના વાહલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે સંયોજક પેશી વિશે વાત કરવાના છીએ. આગળ આપણે પેશીના 4 લેક્ચર ભણી ગયા છીએ. આજે આપણો આ 5મો લેક્ચર છે, જેમની અંદર સંયોજક પેશી વિશે વાત કરવાના છીએ. અધિચ્છદ પેશી વિશે વાત કરી ચૂક્યા છીએ આપણે. સરળ અધિચ્છદ કોને કહેવાય, લાદીસમ કોને કહેવાય, ઘનાકાર, ત્યારબાદ પક્ષમલ અધિચ્છદ, આ બધી જ પેશીઓ વિશે વાત આગળ કરતાં કરતાં હવે આપણે જોવાની છે પ્રાણીજ પેશીમાં સંયોજક પેશી. તો આ સંયોજક પેશી પણ અલગ અલગ પ્રકારની હોય છે. તો જોઈએ, હવે આ સંયોજક પેશી એ તેના જ કોષો દ્વારા સ્ત્રાવિત આંતરકોષીય દ્રવ્ય કે આધારક તથા કોષોનો સમૂહ છે. હવે કોઈ પણ એક પ્રકારનું આધારક છે તેમના પર કોષીય દ્રવ્યથી સંકળાયેલા એક જ પ્રકારના કોષોથી બનેલી આ સંયોજક પેશી હોય છે. તેના કોષો વચ્ચે જગ્યા વધુ હોય, તેમના જે કોષો હોય છે તેમની વચ્ચે શું હોય તો કે જગ્યા વધુ પ્રમાણમાં હોય છે. તે શરીરની બીજી પેશીઓને એકબીજા સાથે જોડવાનું કાર્ય કરે છે, માટે તેમનું નામ સંયોજક પેશી રાખવામાં આવ્યું છે. સંયોજક પેશી શા માટે? તો કે તે બીજી બધી પેશીઓ છે ને તેને એકબીજા સાથે જોડવાનું કાર્ય કરે. તેવું કાર્ય કોનું? તો કે આપણી સંયોજક પેશીનું. એટલા માટે તેમને સંયોજક પેશી કહેવામાં આવે છે. હવે સંયોજક પેશીના કાર્યો, તો રચનાઓનું જોડાણ કરવું, શરીરની અંદર જે રચનાઓ છે અલગ અલગ પેશીઓનું જોડાણ કરવાનું, અંગો ફરતે સુસ્ત બંધન રાખવાનું. હવે જે આપણા અંગો છે તેમની ફરતે સુસ્ત એવું બંધન કરવાનું, ઈજાથી નુકસાન પામેલી પેશીઓને દૂર કરવાનું કાર્ય પણ કોનું છે? સંયોજક પેશી. હમણાં તમે સંયોજક પેશીના પ્રકારો જોશો એટલે તમને ઓટોમેટિક બધી ખબર પડી જશે કે આમાં કોયું કામ કોનું છે. બાહ્ય વિષદ્રવ્યો સાથે સંઘર્ષ કરવો, કોઈ પણ ઝેરી પદાર્થો શરીરમાં જાય તો તેમની સાથે સંઘર્ષ કરવાનું કાર્ય પણ કોનું છે? સંયોજક પેશીનું. તેમાં આપણું લોહી એટલે કે રુધિરનો સમાવેશ થશે. જોજો બાળ દોસ્તો, હમણાં આધાર આપતું ચોખ્ઠું રસવાનું જેમાં સમાવેશ થશે કંકાલ તંત્ર. ટૂંકમાં સંયોજક પેશીમાં હાડકાઓ એટલે કે કંકાલ પેશી, ત્યારબાદ સ્નાયુ પેશી, અનુબંધીય પેશી, ત્યારબાદની વાત કરીએ તો રુધિર એટલે કે રક્ત પેશી, આવી બધી પેશીઓનો સમાવેશ થશે. અને આ બધા જ કાર્યો છે તે આ વિવિધ પેશીઓ કરવાની છે. જો અંગો ફરતે સુસ્ત બંધન રાખવાનું કાર્ય પેશી પણ કઈ પેશી? તો કે સ્નાયુ પેશીનું હોય. ઈજાથી નુકસાન પામેલી પેશીઓને દૂર કરવાનું કાર્ય રુધિરનું હોય તો રુધિર થયું. બાહ્ય વિષદ્રવ્યો સામે લડવાનું કામ રુધિરની અંદર રહેલા રક્તકણોનું છે તો તે પણ એમાં આવી ગયું સંયોજક પેશી. અને આધાર આપવાનું ચોખ્ઠું તૈયાર કરવાનું કામ છે કંકાલ તંત્રનું, તો આ થયું કંકાલ તંત્ર. પણ કંકાલ તંત્ર કોનું બનેલું હોય? તો કે કંકાલ પેશીનું બનેલું હોય. હવે જુઓ, અહીંયા એક ડાયાગ્રામ આપેલો છે મસ્ત મજાનો, તે સાંભળીએ આપણે. સંયોજક પેશી સૌથી વધારે અને વિસ્તૃત રીતે જટિલ પ્રાણીઓના શરીરમાં જોવા મળે છે. તે આધારક અને તંતુઓ વચ્ચે વેરવિખેર વિવિધ આકારના કોષોનું બનેલું છે. તેનું મુખ્ય કાર્ય શરીરની બીજી પેશીઓને એકબીજા સાથે જોડવાનું છે અને તેથી તેને સંયોજક પેશી કહે છે. આ પેશી અંગો ફરતે ચુસ્ત બંધન કરવાનું, શરીરની વિવિધ રચનાઓનું જોડાણ કરવાનું, નુકસાન પામેલી પેશીઓ દૂર કરવાનું, બાહ્ય વિષદ્રવ્યો સાથે સંઘર્ષ કરવાનું અને આધાર આપતું ચોખ્ઠું રચવાનું કાર્ય કરે છે. કોષો, તંતુઓ અને આધારકના માત્રની હાજરીને આધારે તેના જુદી જુદી તંત્ર સંયોજક પેશીના પ્રકાર પડે છે. તે છે સરળ સંયોજક પેશી, કંકાલ પેશી અને પ્રવાહી પેશી. તો આ હતી સંયોજક પેશી, જેના 3 પ્રકાર. હવે આ પ્રકારોને આપણે વિવિધતા સાથે સમજીએ. તો જુઓ, સંયોજક પેશી છે તેમની અંદર સરળ સંયોજક પેશી, કંકાલ પેશી અને પ્રવાહી પેશી, આવા 3 મુખ્ય ભાગો. હવે આ 3 મુખ્ય ભાગોમાં સરળ પેશીના પાછા પેટા 5 પ્રકારો છે. એક છે તંતુ ઘટક પેશી, મેદપૂર્ણ પેશી, શ્વેત તંતુમય પેશી, સ્નાયુબંધ અને અસ્થિબંધ. આવા 5 પ્રકારો કોના પડે છે? તો કે સરળ સંયોજક પેશીના. કંકાલ પેશીના 2 પ્રકારો પડે,
કાસ્થિ અને અસ્થિ, જેમાં કાસ્થિના પાછા કેટલા પ્રકાર પડે? તો કે ચાર. કાસ્થિમાં કાશ્વત કાસ્થિ, શ્વેત તંતુમય કાસ્થિ, પીળી સ્થિતિસ્થાપક કાસ્થિ, ચૂનાયુક્ત કાસ્થિ. કાસ્થિ મતલબ કે જેને વાળી શકો તે, અને અસ્થિ જે વળી ન શકે તે. કઠણ કંકાલ અને છિદ્રિત કંકાલ આવા બે, જ્યારે પ્રવાહી પેશીમાં માત્ર એક જ ભાગ પડે છે જેમનું નામ છે રુધિર. તો આપણે સંયોજક પેશીની અંદર તંતુ ઘટક મેદપૂર્ણ શ્વેત તંતુમય સ્નાયુબંધ અસ્થિબંધ કાશ્વત કાષ્ઠી શ્વેત તંતુમય પીડી સ્થિતિસ્થાપક ચૂનાયુક્ત કાસ્થિ કઠણ કંકાલ છિદ્રિત કંકાલ અને રુધિર આ બધાનો સમાવેશ કરી શકીએ છીએ. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સરળ સંયોજક પેશી, તો સરળ સંયોજક પેશી, સરળ સંયોજક પેશીનું અર્થઘટન જ એવું થાય કે જે શરીરના અંગોને જોડાણ કરવાનું કાર્ય કરે. હવે સરળ સંયોજક પેશીના પાંચ પ્રકાર છે: તંતુ ઘટક, મેદપૂર્ણ, શ્વેત તંતુમય, સ્નાયુબંધ અને અસ્થિબંધ. આવા પાંચ પ્રકારો છે અને તેમનું કાર્ય શરીરના અંગોનું જોડાણ કરવાનું છે. હવે એમાં પહેલું તંતુ ઘટક. કઈ ઘટક? તંતુ ઘટક. આ પેશી સૌથી સરળ અને સારા પ્રમાણમાં વિસ્તરણ પામેલી છે. હવે તંતુ ઘટક પેશી એટલે સૌથી સરળ અને સારા પ્રમાણમાં વિસ્તરણ પામેલી એવી છે, તેને શિથિલ સંયોજક પેશી પણ કહેવામાં આવે છે. કઈ? તો કે શિથિલ સંયોજક પેશી પણ કહેવામાં આવે છે. તે તંતુઓ અને કોષોની બનેલી છે. કોની કોની બનેલી છે? તંતુઓની અને કોષોની. માટે જ તેને તંતુ ઘટક પેશી કહેવામાં આવે છે. તેમાં બે પ્રકારના તંતુઓ હોય છે, એક સફેદ તંતુ અને બીજા પીળા તંતુઓ. કેટલા પ્રકારના? બે પ્રકારના. સફેદ તંતુઓ જે તરંગીય અને અશાખિત તેમજ સમૂહમાં ગોઠવાયેલા હોય છે, અશાખિત શાખા વગરના તરંગીય રીતે, અને બીજું સમૂહમાં ગોઠવાયેલા હોય છે. પીળા તંતુઓ ઓછી સંખ્યામાં પાતળા તથા સમૂહમાં ગોઠવાયેલા હોતા નથી, પરંતુ એકબીજા સાથે જોડાય અને એક પ્રકારનું પાતળું ઝાડું રચે છે. હમણાં આપણે આકૃતિ જોશું. સફેદ તંતુઓ કોલેજન પ્રોટીન ઘટકના બનેલા છે. સફેદ તંતુઓ છે તે કેના? તો કે કોલેજન પ્રોટીન ઘટકના બનેલા છે. પીળા તંતુઓ ઇલાસ્ટિનના બનેલા છે. શેના બનેલા છે? ઇલાસ્ટિનના બનેલા છે. આ બધા તમારા નોલેજ માટે છે. શેના માટે છે? નોલેજ માટે છે. આ બધી બુકમાં છે, પણ 11-12 સાયન્સની બુકમાં છે, પરંતુ તમને નોલેજ મળે એટલા માટે મેં અહીંયા મુદ્દા મૂકેલા છે. પેશીના આધારક દ્રવ્યમાં મુખ્યત્વે તંતુ કોષો, બૃહદ કોષો અને માસ્ટ કોષો જોવા મળે છે. તે પૈકી તંતુ કોષો આ પેશીના મુખ્ય કોષો છે. તે કોલેજન અને ઇલાસ્ટિન નામના બે પ્રોટીનનું શું કરે છે? તો કે સંશ્લેષણ કરે છે. બીજા મુખ્ય કોષો તરીકે ભક્ષક કોષો કે હિસ્ટોસાઇટ છે. બીજા મુખ્ય કોષો કયા છે? ભક્ષક કોષો અને હિસ્ટોસાઇટ. તેઓ હલનચલન કરવા શક્તિમાન હોય છે, તેમજ બાહ્ય દ્રવ્યોનું શું કરે છે? ભક્ષણ કરે છે. આપણા શરીરમાં કોઈ પણ બેક્ટેરિયા અથવા વાયરસ આવે તો તેમાં બૃહદ કોષો જ ભક્ષક કોષો છે, તે શું કરશે? તો કે બાહ્ય દ્રવ્યોનું ભક્ષણ એટલે કે તેને મારી નાખશે, તેને ખાઈ જશે. તો જુઓ, બૃહદ એટલે કે ભક્ષક કોષો, ત્યારબાદ છે માસ્ટ કોષો, તંતુ કોષ, ત્યારબાદ કોલાજન તંતુ, ઝાલાકાર તંતુ અને કોષરસીય કોષ. તો જુઓ, આ આખે આખી તંતુ ઘટક પેશીનું ચિત્ર છે, જેમાં પીળા તંતુઓ અને સફેદ તંતુઓ જોવા મળે છે. સફેદ તંતુઓ સમૂહની અંદર હોય છે, જ્યારે પીળા તંતુઓ ઝાડા જેવી રચના બનાવે. જુઓ, ઝાલાકાર તંતુઓ. ત્યારબાદ છે કોલાજન તંતુઓ, તંતુ કોષો, માસ્ટ કોષ અને બૃહદ ભક્ષક કોષ. આ ભક્ષક કોષો શું કરે? તો કે બાહ્ય દ્રવ્યોનું ભક્ષણ કરે. તેઓને બૃહદ કોષો પણ કહેવામાં આવે, જે ભક્ષક કોષો છે તેને. આ રીતે આ કોષો શરીરનું રક્ષણ કરે છે. માસ્ટ કોષો પણ અનિયમિત આકારના અને મોટા કદના હોય છે. તેઓ ત્રણ પ્રકારના સક્રિય દ્રવ્યો ધરાવે છે: હિપેરિન, હિસ્ટેમાઇન, સિરોનિન. હિપેરિન છે તે આપણા રુધિરને જામવા દેતું નથી, આવું એક દ્રવ્ય છે. પછી છે હિસ્ટેમાઇન અને બીજું છે સિરોટોનિન. આ સિરોટોનિન અને અહીંયા આપણે તંતુ ઘટક પેશીનું ચિત્ર જોઈ શકીએ છીએ. ત્યારબાદની છે મેદપૂર્ણ પેશી. તો આ પેશી તંતુ ઘટક પેશીથી થોડીક જ જુદી પડે છે. તે અપવાદ રૂપે વધુ ટકાવારીમાં મેદ કોષો ધરાવે. કયા કોષો ધરાવે? મેદ એટલે ચરબી. ચરબીના કોષો ધરાવે છે, જે પેશી રચના મુખ્ય ઘટક છે.
મેદપુરના કોષો સિવાય પણ તે તંતુ કોષો, બૃહદ કોષો અને કોલેજન તંતુઓ અને સ્થિતિસ્થાપક તંતુઓ ધરાવે છે. જો બૃહદ કોષો તો પેલી કઈ પેશી ગઈ આપણી, તો કે તંતુ ઘટક, તેમાં પણ હતા. કોલેજન તંતુઓ પણ હતા અને સ્થિતિસ્થાપક તંતુઓ પણ હતા, પણ આમાં વધારાના એક આવ્યા. જે કયા છે? તો કે તેમાં વધુ પ્રમાણમાં મેદ કોષો હશે. તે મોટા પ્રમાણમાં અધો ત્વચીય સ્થાને હોય છે. અધો ત્વચીય, માનો કે આપણો હાથ છે અને આ આપણી હાથની ચામડી, તો ચામડી પછીનું જે આવરણ હશે તે શેનું હશે? તો કે મેદપૂર્ણ પેશીનું, એટલે કે મોટા પ્રમાણમાં અધો ત્વચીય, ત્વચાની નીચેની તરફ જોવા મળે છે. જે શરીરની ઉષ્મા જાળવવામાં શું કરે? મદદ કરે. અને આવા જે ચરબીના સ્તરો છે તે સસ્તન વર્ગના પ્રાણીમાં પણ, જે દરિયાની અંદર રહે છે, વેલ, માછલી, ડોલ્ફિન આ બધામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ પેશી મુખ્યત્વે ત્વચાની નીચે, મૂત્રપિંડોની ફરતે, આંગબંધમાં અને અસ્થિમજ્જામાં જોવા મળે છે. ક્યાં ક્યાં જોવા મળે? તો કે ભાઈ, ત્વચાની નીચે, મૂત્રપિંડની ફરતે, આંગબંધમાં અને અસ્થિમજ્જાની અંદર જોવા મળે છે, જેમાં કોષ કેન્દ્ર હોય છે, મેદપૂર્ણ કોષો હોય છે અને મેદ બિંદુઓ રહેલા હોય છે. જુઓ, આ મેદપૂર્ણ કોષ છે. ઓકે, તો આગળ જઈએ બાળ દોસ્તો. તો મેદપૂર્ણ પેશી વિશિષ્ટ ગોળ અથવા અંડાકાર કોષોની બનેલી છે. દરેક પોલાણ ચરબીથી ભરેલું હોય છે. આ મેદપૂર્ણ કોષો છે. મેદપૂર્ણ કોષો આ ઉપરાંત તંતુ કોષો, બૃહદ કોષો, કોલાજન તંતુ અને સ્થિતિસ્થાપક તંતુઓ ધરાવે છે. મેદપૂર્ણ પેશી નાજુક અંગોની આસપાસ અને ઉપત્વચીય સ્થાને જોવા મળે છે, જે શરીરની ઉષ્મા જાળવવામાં મદદ કરે છે. તો આ થઈ મેદપૂર્ણ પેશી. જે મેદપૂર્ણ પેશી છે તે આપણે એનો સ્થાન જોઈ ગયા કે કઈ કઈ જગ્યાએ જોવા મળે છે. હવે છે શ્વેત તંતુમય પેશી. કઈ પેશી? શ્વેત તંતુમય પેશી. તે સ્નાયુબંધમાં હોય છે. જે સ્થિતિસ્થાપક બંધ છે તે હાડકા ફરતે આવેલ સંયોજક પેશીને સ્નાયુ સાથે જોડવાનું કાર્ય કરે છે. કોણ? તો કે શ્વેત તંતુમય પેશી. સ્નાયુઓને હાડકા સાથે જોડવાનું કાર્ય કોણ કરે? તો કે શ્વેત તંતુમય પેશી. સફેદ તંતુઓ સઘન રીતે અને સમાંતર જૂથમાં ગોઠવાયેલા હોય છે. આ પ્રકારની પેશી ખાસ એવી જગ્યાએ હોય કે જ્યાં મર્યાદિત સ્થિતિસ્થાપકતા અને વધુ મજબૂતાઈની જરૂરિયાત હોય. આવી પેશી હાડકાના અસ્થિ બાહ્ય આવરણ અને કાસ્થિના બાહ્ય આવરણમાં હોય છે. ક્યાં હોય? તો કે અસ્થિ એટલે હાડકા અને કાસ્થિ એટલે પણ હાડકાનો એક પ્રકાર. આના જે બાહ્ય આવરણ એટલે કે બહારના જે આવરણો છે તેમના પર આવી શ્વેત તંતુમય પેશી જોવા મળે છે. તે મસ્તકના હાડકાના સાંધામાં પણ જોવા મળે છે, તેથી સાંધાઓ અચલિત રહે છે. હવે જે આપણી ખોપડી છે તેમના જે સાંધાઓ છે તે સાંધામાં પણ આવી પેશી જોવા મળે, જેથી કરીને સાંધાઓ પોતે ખસી ના શકે. ઓકે, જે શરીરની ઉષ્મા જાળવવામાં મદદ કરે છે. શ્વેત તંતુમય પેશી સ્નાયુબંધમાં હોય છે. જે સ્થિતિસ્થાપક બંધ હોય છે તે હાડકા ફરતે આવેલ સંયોજક પેશીને સ્નાયુ સાથે જોડે છે. શ્વેત તંતુઓ સઘન રીતે અને સમાંતર જૂથમાં ગોઠવાયેલા હોય છે. આ પ્રકારની પેશી ખાસ એવી જગ્યાએ હોય છે કે જ્યાં ઇચ્છિત મર્યાદિત સ્થિતિસ્થાપકતા અને વધુ દબાવ આવશ્ય હોવાથી આ પ્રકારની પેશી હાડકાના અસ્થિ બાહ્યવરણ અને કાસ્થિના બાહ્યવરણમાં હોય છે. તે ખોપરીના હાડકાના સાંધાઓમાં પણ જોવા મળે છે, જેથી સાંધાઓ અચલિત રહે છે. તો આ થઈ ખોપડીની વાત અને ખોપડીના સાંધાઓની વાત. અને તેમાં કઈ પેશી હોય છે? શ્વેત તંતુમય સંયોજક પેશી. હવે સ્નાયુબંધની વાત કરીએ. તો સ્નાયુબંધ કોને કહેવાય? તે મજબૂત તંતુમય સંયોજક પેશી છે. તે કોલેજન તંતુઓના આધાર દ્રવ્યોથી રચાયેલી છે. તંતુ સમૂહોની વચ્ચે થોડાક સપાટ અને લાંબા લાંબા તંતુ કોષો આવેલા હોય છે. તો આ સ્નાયુબંધ અને અસ્થિબંધની વાત કરીએ તો અહીંયા જુઓ, અહીંયા તમને દેખાશે સ્નાયુબંધ. હાડકાઓને સ્નાયુઓ સાથે જોડવાનું કાર્ય છે તે કોનું છે? તો કે સ્નાયુબંધનું છે. તે કોની? તો કે કોલેજન તંતુઓના આધાર દ્રવ્યથી રચાયેલી પેશી છે અને ખૂબ જ મજબૂત એવી સંયોજક પેશી હોય છે.
અને એના પછી છે અસ્થિબંધ, તો તે હાડકાને સાંધાઓથી જોડે છે અને તે રીતે તેઓને યોગ્ય સ્થિતિમાં રાખે છે. તે સઘન સંયોજક પેશી છે. તે આધારક તરીકે આધાર દ્રવ્ય ધરાવે છે. આધારક દ્રવ્યમાં પીળા સ્થિતિસ્થાપક તંતુઓ હોય છે જે શાખિત તંતુઓ છે. તંતુ કોષો તંતુઓની વચ્ચે વચ્ચે વેરવિખેર અવસ્થામાં પડ્યા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો અસ્થિબંધ કે જે શું કરે, તો કે હાડકાઓને સાંધા સાથે જોડવાનું કાર્ય કરે. અહીંયા પણ સાંધો છે ને અહીંયા પણ સાંધો છે. ત્યાં કઈ પેશી આવેલી હોય છે? અસ્થિબંધ પેશી આવેલી હોય છે. આ અસ્થિબંધ, આ સ્નાયુબંધ અને આ સ્નાયુઓને અસ્થિ, સ્નાયુઓને અસ્થિ સાથે જોડવાનું કામ સ્નાયુબંધનું, અસ્થિને સાંધાઓ સાથે જોડવાનું કામ અસ્થિબંધનું. ઓકે, તો બાળ દોસ્તો અહીંયા સુધી આપણે આપણા લેક્ચરને રાખીશું. તો આપણે લેક્ચરને લાઇક કરો, કમેન્ટ કરો અને વધુને વધુ શેર કરો. સબસ્ક્રાઇબ કરવાનું ચૂકવાનું નથી બાળ દોસ્તો. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. મસ્ત રહો અને મજામાં રહો.